Hello and welcome my little kids. How are you all? I hope you all are fine. Okay, apni last session ni andar ek saras mazana chapter ni sharuat kari hati. Yaad chhe ne tamne? Shu naam chhe chapter nu? Yes, Lobhi Veer. Shu naam chhe apna chapter nu? Lobhi Veer. Barabar chhe. Lobhi Veer chapter sharu karta pehla chhe ne? મારે તમને સરસ મજાની સ્ટોરી સંભળાવવી છે જે લોભ ઉપર છે સેના ઉપર છે લોભ ઉપર છે સાંભળવી છે સ્ટોરી કેટલા લોકોને ગમે છે સ્ટોરી સાંભળવી અરે વાહ આટલો બધો જાણે તો તમારે સંભળાવવી જ પડશે હો તો ચાલો હું તમને એક સ્ટોરી કહેવા જઈ રહી છું તમને ખબર છે કે જે લોકો ગાય ને ભેંસ ને બકરી ને એ બધા લોકોની સંભાળ કરે ને એની ગોવાળ કહેવાય ખબર છે શું કહેવાય ગોવાળ કહેવાય કે એ છે ને એની ગાયનું ધ્યાન રાખે ભેંસનું ધ્યાન રાખે સમય સમય છે ને ઘાસ આપે પછી સમય સમય થાય ત્યારે એનાથી દૂધ છે એ ગોવાનું કામ કરે આ બધું જે કામ કરીને શું કહેવાય ગોવાળ કહેવાય બરાબર છે તો હવે છે ને એક વખત એક ગામની અંદર બે ગોવાળ રહેતા હતા સુરેતા હતા બે ગોવાળ રહેતા હતા એકનું નામ છે રામુ અને એકનું નામ છે શ્યામુ હવે આ જે રામુ ગોવાળ હોય છે ને એ કેવો હોય છે સ્વભાવે ખૂબ સારો હોય છે અને એની પાસે એક ગાય હોય છે સરસ મજાની ગાય હોય છે આ ગાય છે ને એકદમ તંદુરસ્ત હોય છે હેલ્ધી ગાય હોય છે બરાબર અને એ છે દૂધ પણ છે ખૂબ સારા પ્રમાણમાં આપતી હોય છે અને કેવી કે કોઈને મારે નહીં અને એકદમ સમજુ છે એ પ્રકારની ગાય છે અને એકદમ તંદુરસ્ત છે ને તો એનું શરીર પણ કેવું છે જાડું છે એકદમ સરસ હેલ્ધી મજાની ગાય છે બરાબર અને શ્યામુ નામનો ગોવાળ પણ આ જ ગામની અંદર રહેતો હોય છે બરાબર અને શ્યામુ છે એ સ્વભાવે છે ને ખૂબ લોભી હોય છે કેવો હોય છે લોભી હોય છે એ કેવું કરે ગાયને છે પૂરતું ઘાસ ન આપે સમયસર પીવા માટે પાણી ન આપે બરાબર અને છે એની પાસેથી દૂધ જોતું હોય પણ એને જો વ્યવસ્થિત જમવાનું આપે ખોરાક આપે તો ગાયને દૂધ આપે ને તો એની બિચારાની ગાય છે ને એ કેવી હોય છે સાવ નબળી વારંવાર બીમાર પડી જાય આવેરી ગાય હોય છે બરાબર હવે આ બંનેને છે ને પોતાની ગાય પસંદ જ હોય છે પણ હવે એક વખત એવું બને છે કે રામુ અને શ્યામની ગાય છે એ ગાયબ થઈ જાય છે બરાબર અને પછી મળે છે ને તો બેની ગાય છે એ શું થઈ જાય છે અદલા બદલી થઈ જાય છે રામુની શ્યામ છે એ શ્યામુને મળી જાય છે જે હેલ્ધી હેલ્ધી હોય છે અને શ્યામુની ગાય છે એ રામુને મળી જાય છે જે એકદમ વીક હોય છે બરાબર છે અને હવે શ્યામુને છે ને શ્યામુને તો લાભ થઈ ગયો કારણ કે એને તો સરસ મજાની હેલ્ધી ગાય મળી ગઈ વધારે વધારે દૂધ આપતી એવી ગાય મળી ગઈ તો એ તો છે ખુશ થઈ ગયો કે સરસ સરસ મને આવી સરસ ગાય મળી ગઈ પણ રામુ છે એને તો એના એની ગાય પ્રત્યે શું હોય છે ખૂબ લગાવ પણ હોય છે પ્રેમ પણ હોય છે તો એ છે એને રાખે છે શ્યામની ગાયને પણ એ દુઃખી થઈ જાય છે કે આ મારી ગાય નથી જે શ્યામુ પાસે છે ને એ મારી ગાય છે હવે બને છે એ પોતે સરપંચ પાસે જાય છે ગામની અંદર જ્યારે પણ આવા કઈ ઝઘડાઓ થાય ને ત્યારે સરપંચ હોય અને એ પછી છે એ ઝઘડાનું સમાધાન આપે સરપંચ પાસે જાય છે અને સરપંચ છે એને એમ કહે છે કે કાંઈ વાંધો નહીં તમે છે ને કામ કરો કે તમારી ગાય છે ને એને મારી નાખો ચાલો કોણ પોતાની ગાય છે ને મારી નાખશે અને પછી હું નક્કી કરીશ બરાબર કે કોની ગાય કઈ હતી હવે રામુ હોય છે એને તો એની ગાય કેવી હોય છે ખૂબ વાલી હોય છે વાલી હોય છે ને જે શ્યામ પાસે રહેલી ગાય હોય છે તો એ શું કે છે એકદમ શ્યામ રેડી થઈ જાય છે કે કાંઈ વાંધો નહીં હું ગાય મારી નાખું તો રામુ છે એ શું કે
છે કે ના 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 હું છે ને મારી ગાય મારીશ નહીં આ ગાયને પણ નહીં મારું કારણ કે ભલે મારી ગાય નથી પણ એનામાં જીવ તો છે ને બરાબર પણ શ્યામુ છે એ માની જાય છે કે કાંઈ વાંધો નહીં હું છે યાની ગાય આવી રીતે કરી નાખીશ તો મને તો કાંઈ નુકસાન જવાનું નથી રાઈટ તો આ રીતેની છે ને પ્રકૃતિ કેવી હોય છે શ્યામુની એકદમ લોભી પ્રકૃતિ હોય છે બરાબર કે એને કાંઈ દેવું નથી હોતું કોઈને અને બધીની વસ્તુ છે એ લઈ જ લેવી હોય છે બરાબર તો આ ચેપ્ટર છે એ પણ આપણું કેવું છે એ જ પ્રકારનું છે લોભી વીર વીરનાનો પતન વ્યૂ છે સ્વભાવે કેવું છે ખૂબ લોભી છે એ આપણે આગળ જોશું આપણે જોયું તું લાસ્ટ સેશનની અંદર કે એકદમ છે એ સરસ મજાની એની પાંખો છે અને પાંખો પર સરસ મજાના રામ બેરામી ટપકાઓ છે અને વીરને છે એ પોતાના ટપકાનું શું હોય છે એકદમ અભિમાન હોય છે કે મારા જેવા ટપકા તો છે ને કોઈના નથી બરાબર અને એક દિવસ એ પોતે બાગની અંદર જાય છે અને બાગની અંદર અલગ અલગ રસનો ફૂલ પી ફૂલનો રસ પીવે છે એક પછી કયા કયા ફૂલનો રસ પીવે છે સૌથી પહેલા ગુલાબનો રસ પીવે છે પછી ચમેલીનો રસ પીવે છે ફરી પાછો ચમેલીનો રસ પીવે છે અને એનું ચમેલીના રસ પીએ છે એનું પેટ એકદમ ફૂલ થઈ ગયું છે એકદમ પેટ ભરાઈ ગયું છે બરાબર તો પણ છે ને એને શું થાય છે કે મેં પછી થોડો રસ પી લેવો છે આપણે પણ છે ને ઘણી બધી વખત એવું કરતા હોઈએ કે આપણને છે ને કઈક ફેવરિટ ફેવરિટ આપણી આઈટમ્સ હોય ને જેમ કે આઈસ્ક્રીમ છે કેક છે ઢોસા નૂડલ્સ એ આપણે બધાને બહુ ભાવતા હોય તો આપણું પેટ ફૂલ થઈ ગયું હોય ને તો પણ આપણે શું કરી થોડુંક ખાઈ લે થોડુંક ખાઈ લે એવું આપણે કરતા હોય ને સેમ આને પણ એવું થાય છે વીરને એના પેટમાં જરાય જગ્યા નથી હોતી છતાં પણ એને શું થાય છે કે હજી થોડોક ફૂલનો રસ પી લઉં હજી થોડોક ફૂલનો રસ પી લઉં તો આવી રીતે એ છે એ પોતે રસ પીવાની ઈચ્છા રાખે છે એને સંતોષ થતો નથી બરાબર અહીંયા સુધી હું આપણે જોયું ચાલો ત્યાર પછીનો પેરેગ્રાફ છે ને આપણે જોઈએ સેકન્ડ પેરેગ્રાફ પેજ નંબર 15 ઉપર આપેલો છે સેકન્ડ પેરેગ્રાફ ત્યારે સૂરજમુખીના પીળા પીળા ખીલેલા ફૂલો જોઈને તેનું મન લલચાઈ ગયું અને તે ઉડીને સૂરજમુખીના પીળા ફૂલ પાસે પહોંચી ગયું અને તેનો રસ પીધો છો મેં તમને જ્યારે પતંગિયા વિશે અવનવી બાબતો કીધી હતી ને ત્યારે મેં તમને વાત કરી હતી કે પતંગિયા છે ને એ પોતે શું ખાય છે એનું જીવન છે શેના ઉપર આધારિત છે એ ખાલી ફૂલોનો રસ જ પીવે છે લિક્વિડ જ લે છે એની આખી લાઈફ દરમિયાન આપણી જેમ દાળ ભાત શાક રોટલી પરોઠા આ તે એવું કાંઈ જ નહીં શું ખાલી કરે છે ખોરાકમાં લે છે તો કે લિક્વિડ જ લે છે લિક્વિડમાં પણ શું લે છે ખાલી ફૂલોનો રસ લે છે તો હવે એને તો છે આ બધા અલગ અલગ ફૂલો જોઈને મન થઈ જાય ને રસ પીવાનું તો એ પોતે છે એક સૂરજમુખી સૂરજમુખી ને ઇંગ્લિશમાં શું કહો તમે સનફ્લાવર બરાબર હવે સરસ મજાનું સૂરજમુખી ખીલેલું હોય તો તમે જો કેટલું ગમે તોડવાનું મન થઈ જાય એ જઈ ને વીરને પણ એવું જ થયું કે એને તો છે ને સૂરજમુખીના સરસ પીળા પીળા ફૂલો ખીલેલા જોયા ને તો એને શું કર્યું ધ્યાન લ્યો અને પછી એનો રસ પોતે પીધો બરાબર એના પેટમાં જોડે જગ્યા નથી હોતી છતાં પણ શું કરે છે સૂરજમુખીના ફૂલનો રસ પોતે પી લે છે બરાબર ત્યારબાદ તેણે ગુલાબના ખીલેલા સુંદર ફૂલો જોયા તેણે વિચાર્યું કે ગુલાબના ફૂલોનો રસ ખૂબ જ મીઠો હોય છે હવે તે રસ પીવાને કારણે ઉડી ન શકે તેવી હાલતમાં ન રહ્યું ઉડવામાં ખૂબ મુશ્કેલી પડી અને અંતે ઉડી ન શક્યું હવે છે ને સૂરજમુખીનો જેવો રસ પીડે છે ને એવું છે ને એને તરત જ છે ને ગુલાબ થઈ ગયા છે હવે ગુલાબ તો છે ને એ આમ પણ આપણને પણ જોવા ગમે
આપણે માણસ તરીકે પણ ગુલાબ છે જોવા ખૂબ જ ગમતા હોય ખુશ આપણે રસ્તા ઉપરથી પસાર થતા હોય તો કોઈના ઘરની બહાર સરસ મજાના કુંડામાં ગુલાબ ખીલેલા હોય તો પણ આપણને એમ થાય છે કે વાહ આના ઘરે તો કેટલા સરસ ગુલાબ થાય છે થાય ને પછી આપણા ઘરમાં જ્યારે ગુલાબ થાય ને ત્યારે આપણે એકદમ ખુશ થઈ જાય થોડી એવી નાની એવી કઢી બી હોય ને તો આપણે યાદ જોતા હોય કે આખું ગુલાબ ક્યારે થાય પછી આપણે એને તોડી ભગવાન પાસે રાખી હવે અલગ અલગ વસ્તુઓ કરતા હોય ને તો આપણને માણસ તરીકે પણ ગુલાબ ખૂબ ગમે છે પતંગિયાને તો ગુલાબ ગમે જ ને કારણ કે એને તો શું પીવાનું હોય એમાંથી રસ પીવાનું હોય તો વીરને છે ને એવું લાગે છે એ વિચારે છે કે અરે વાહ ગુલાબ અરે ગુલાબનો રસ તો ખૂબ મીઠો હોય તમને ખબર છે કે ગુલાબ છે એ એમાંથી છે હજી એક વસ્તુ પણ બને છે જે આપણે ખાવામાં ઉપયોગમાં લેતા હોય ખબર છે શું બને ગુલાબમાંથી યસ ગુલાબની અંદર સાકર એડ કરી દેવાથી ગુલકંદ બને છે રાઈટ અને આપણે બધા સરસ મજાનો ગુલકંદનો શેક પીતા હોય છે પીએ છે ને ઘણા બધા લોકો છે એ ગુલકંદને દવામાં પણ યુઝ કરતા હોય છે દવા તરીકે પણ યુઝ કરતા હોય છે રાઈટ તો ગુલાબ છે એ ભગવાન પાસે આપણે ધરાવી છીએ એનો હાર બને રાઈટ તમે જ્યારે ટીચર્સ ડે હોય ત્યારે પણ ગુલાબ લઈને આવો છો આવો છો ને દીદી ના આપો છો તમે તો એ રીતે પણ ઉપયોગ થાય આવી રીતે ખાવામાં પણ એનો ઉપયોગ થાય થાય ને તો આપણે પણ આટલી બધી વસ્તુ એમાંથી કરી તો પતંગ યાર તો મન થઈ જ જાય ને ગુલાબનો રસ પીવાનું અને પછી તો વીરને ખૂબ મન થઈ ગયું એનો રસ પીવાનું ગુલાબનો અને પોતે રસ પી લે છે ગુલાબનો બરાબર હવે વીરે અગાઉ તો ઘણા બધા ફૂલનો રસ પી જ લીધેલો હોય છે સૂરજમુખીનો ચમેલીનો અગાઉ પણ ગુલાબનો રસ પીધો જ હોય છે એના પેટમાં જગ્યા નથી હોવા છતાં સૂરજમુખીનો પીવે છે ફરી પાછો ગુલાબનો રસ પીવે છે વારંવાર એને કેટલો બધો રસ પી લીધો થોડીક વારમાં તો હવે તો શું થાય છે એટલો બધો રસ પી લીધો ને તો હવે ઉડી શકતું નથી શું થાય છે એ ઉડી શકતું નથી આપણી સાથે પણ એવું થાય ઘણી વખત થાય ને કે આપણે ખૂબ જમી લઈ ને પછી આપણને છે ને શું આવે બહુ જ આળસ આવે કઈ કામ કરવાની ઈચ્છા ન થાય થાય આપણને એવું સેમ છે ને આ વીર સાથે પણ એવું જ થયું એ હવે એને કેટલો બધો પેટમાં રસ પડ્યો છે ને કે હવે ઉડી શકતો નથી શું થાય છે આગળ એને ખૂબ જ મુશ્કેલી પડે છે હવે ગુલાબના છોડના કાંટામાં એની સુંદર પાખો ફસાઈ ગઈ હવે એ છે ને ઘણી બધી ટ્રાય કરે છે ઉપર પણ ગુલાબનું તમે ફૂલ જોયું હોય તમારે ઘરમાં મોટા ભાગના લોકોના ઘરના છોડ પણ હશે તો તમે જોજો એની અંદર છે ને નાના નાના કાંટા હોય ગુલાબનું ફૂલ હોય ને એમાં શું હોય કાંટા હોય હવે વીર છે એ એટલે ભાઈ ઉડી નથી શકતો તો ઉડવાના પ્રયત્નો કરે છે ને તો એવામાં શું થાય છે એની જે સરસ મજાની પાખો હતી ને એ પાખો એ ગુલાબના છોડના કાંટામાં ફસાઈ ગઈ અને હવે તો ફસાઈ ગઈ તો પાખ છે એની નીકળતી જ નથી ઘણા બધા પ્રયત્નો કર્યા પણ એની પાખ નીકળતી નથી હવે શું થાય છે તેના મિત્રોએ આ જોઈને તેને મદદ કરી આ સહારો આપી તેને ઘર સુધી પહોંચાડ્યો જો હવે છે ને એને આવી મુશ્કેલી આવી ને ત્યારે એના બધા ફ્રેન્ડ્સ બીજા બધા પતંગિયા હોય ને એને શું કરી હેલ્પ કરી બરાબર અને વીરને છે એ બારે કાઢીને એના ઘર સુધી પહોંચાડ્યો જો અહીંયા આપણે એક વસ્તુ છે એ ખૂબ સમજવા જેવી છે કે વીર છે આપણે સ્ટાર્ટિંગમાં જોયું હતું કે એને ખૂબ અભિમાન હતું એની સુંદર મજાની પાખ હતી એનું શું હતું અભિમાન હતું કે મારા જેવા જે તપકા છે મારા જેવી પાખો છે એ કોઈની નથી અને આવી રીતે શું કરતું એ અભિમાન કરતું અને બીજા બધા ફ્રેન્ડ્સ છે એનું અપમાન કરી નાખતું કે તમે મને જ સૌથી ભગવાન સુંદર બનાવ્યું છે આવું અભિમાન કરતું હતું ને વીર પણ જ્યારે એને મુશ્કેલી આવી ત્યારે એને કોણ કામમાં આવ્યું
એના મિત્રો કામમાં આવેલા રાઈટ એની પાખો સરસ મજાની હતી પણ કઈ કામમાં આવી ન આવી કોણ કામમાં આવ્યું એને એને એના ફ્રેન્ડ્સ કામમાં આવ્યા અને એને મુશ્કેલીમાંથી છે એ બહાર કાઢ્યું બરાબર તો આપણે છે ને કોઈ દિવસ એવું અભિમાન નહીં કરવાનું કે મને તો છે ને આ વસ્તુ આવડે જ છે હવે મને કોઈની જરૂર નથી બરાબર બધા લોકોને છે એ બધી વસ્તુની જરૂર પડવાની છે આપણે ઘણી બધી વખત ક્લાસમાં એવું કરતા હોય કે દીદી મારી તો છે ને બધી બુક્સ કમ્પ્લીટ જ છે મને કોઈની જરૂર નથી મને કોઈની બુક્સની જરૂર નથી પણ તમે ક્યારેક કોઈક વખત બીમાર પણ પડી જાઓ ને બીમાર તો બધી વ્યક્તિ પડે તો આપણને બુક્સની જરૂર પડે ને રાઈટ કોઈક વખત છે એ આપણને એમને પણ આપણા ફ્રેન્ડ્સની જરૂર પડે રાઈટ આપણી બધી વાતો છે એ આપણે કોઈની સાથે શેર કરીએ ફ્રેન્ડ્સ ન હોય તો કોઈ સાથે શેર કરી શકીએ આપણે ન કરી શકીએ રાઈટ તો આપણને બધા લોકોની જરૂર પડવાની છે તો આવી રીતે કોઈ દિવસ અભિમાન કરાય નહીં બરાબર કારણ કે જો બીજને પણ એના મિત્રો જ છે એ બચાઈ ગયા રાઈટ બીજી એક વસ્તુ છે એ આ ચેપ્ટરમાંથી આપણે શું શીખવાની છે કે ક્યારે લોભ ન કરે કે વીર છે એની રસ તો પી જ લીધો તો ફૂલનો બરાબર પછી એને શું થયું કે લાવને હજુ થોડો રસ પી લો હજુ બીજા ફૂલનો થોડો રસ પી લો આવી રીતે એને શું થઈ લાલચ થઈ લોભ થયો અને લોભના હિસાબે છે એ અંતે શું થયો હેરાન થયો બરાબર તો આવી રીતે છે ને ક્યારે લોભ કરવો જોઈએ નહીં તો આપણથી આપણે જો અહીંયા પણ કહે છે કે બાળ મિત્રો આ ઉપરથી વીરને સમજાયું કે વધારે લોભ કરવો તે સારી વસ્તુ નથી જો વીર છે એવું વિચારવું હતો કે આજે મેં આટલા ફૂલ રસ પીધો ને કઈ વાંધો નહીં કાલે આ ફૂલ અહીંયા જ રહેવાના છે હું બીજા દિવસે આ ફૂલ રસ પી લઈશ રાઈટ તો જો એવું એનું વિચારવું હોત ને તો એને દરરોજ અલગ અલગ ફૂલ રસ પીવા મળ્યો હોત બરાબર અને જે આને મુશ્કેલી થઈ ને એવી મુશ્કેલી છે એને થાત નહીં બરાબર તો આપણે પણ છે ને કોઈ દિવસ વધારે મેળવવાની લાલચમાં છે એ પાછળ ભાગવું જોઈએ નહીં કે હું આવું કરીશ ને તો મને આમ થશે પણ ઘણી બધી વખત છે એમાં આપણને પસ્તાવો પણ થતો હોય છે રાઈટ તો વીર પાસેથી આપણે આ ચેપ્ટર જોયું ને તો આપણે બે ગુણ તો ખાસ છે એ આપણે શીખવા જોઈએ કે આપણે કોઈ દિવસ લોભ ન કરવો જોઈએ હા આપણે જે વસ્તુની જરૂરિયાત હોય એ વસ્તુ કરવી જોઈએ પણ અતિશય અને સ્ટ્રેચ કરીને છે કરવી વસ્તુ એ ખરાબ કહેવાય તો એક લોભ ન કરવો જોઈએ બીજું કે આપણે કોઈ દિવસ એક પણ વસ્તુનું અભિમાન કરવું જોઈએ નહીં જેમ વીરને એની પાકનું અભિમાન હતું એવું કોઈ દિવસ એક પણ જાતનું અભિમાન કરવું જોઈએ નહીં જો ઘણાને એવું હોય કે છે ને મારા જેવા રાઇટિંગ તો છે ને કોઈના નથી થતા અથવા કોઈને એવું હોય કે મારા જેવો તો ડાન્સ કરતા કોઈને નથી આવડતો મારા જેવું સરસ મજાનું છે એ ગાતા કોઈને નથી આવડતું જો આ બધી છે ને બધાની અલગ અલગ સ્કિલ્સ હોય છે રાઈટ પણ એનાથી આપણે એવું ન કરી શકીએ કે મને હવે કોઈની જરૂર નહીં પડે બરાબર જેમ વીરના થઈ ગયું એ રીતે તો આ બે વસ્તુ છે એ આપણે ખાસ શીખવાની છે નીચે આપણને બોધમાં પણ આપેલું છે કે અતિ લોભ એ પાપનું મૂળ છે ગુજરાતીની અંદર આ એક કહેવત પણ છે કે અતિ લોભ એ પાપનું મૂળ છે બરાબર છે તો જો આ એક સરસ મજાનું ચેપ્ટર છે એ આજે આપણે શીખી ગયા બરાબર હવે આપણે શું કરશું ચેપ્ટર કમ્પ્લીટ થઈ ગયું તો ચેપ્ટર કમ્પ્લીટ થઈ જાય વર્કશીટ તો કરવાની ને આપણે તો વર્કશીટની અંદર આજે CW માં શું કરશું તો કે છે ને સૌથી પહેલા આપણે ક્વેશ્ચન આન્સર કરવા છે શું કરવું છે ક્વેશ્ચન આન્સર કરવા છે બરાબર હું તમને PDF સેન્ડ કરીશ જે તમારે કોપી કરવાના છે ક્વેશ્ચન આન્સર બરાબર જો આપણે 5 જ ક્વેશ્ચન છે આપણે ડિસ્કસ કરી લઈએ રાઈટ સૌથી પહેલો ક્વેશ્ચન છે પતંગિયાનું નામ શું હતું પતંગિયાનું નામ
શું અર્ધુ આપણે ઘણી બધી વખત બોલ્યા શું નામ હતું પતંગિયાનું તો કે પતંગિયાનું નામ વીર હતું બરાબર સેકન્ડ ક્વેશ્ચન છે પતંગિયાને શાનું અભિમાન હતું પતંગિયાને શાનું અભિમાન હતું તો કે એની જે પાંખ હતી એના પરના ટપકાનું એને અભિમાન હતું કે મારા જેવા રંગબિરંગી સરસ મજાના ટપકાઓ જ ની કોઈ પાસે નથી એવું એને અભિમાન હતું બરાબર વીરે કયા કયા ફૂલોનો રસ પીધો આપણે જોયું ને કે એને એક બાગમાં અલગ અલગ ફૂલોનો રસ પીધો તો કયા કયા ફૂલોનો રસ પીધો તો કે ગુલાબનો રસ પીધો પછી ચમેલીનો રસ પીધો અને પછી સૂરજમુખીના પીળા ફૂલોનો રસ પીધો રાઈટ વીરની પાંખ કેવી રીતે ફસાઈ ગઈ કોઈ રીતે ફસાઈ ગઈ વીરની પાંખ વીરની પાંખ છે એ વધુ રસ પીવાને કારણે ગુલાબના છોડમાં છે એ ફસાઈ ગયું બરાબર આ પાઠમાંથી શું બોધ મળે છે શું બોધ મળ્યું શું શીખવા મળ્યું આપણને કે અતિ લોભ એ પાપનું મૂળ છે બરાબર આ ક્વેશ્ચન આન્સર છે એ હજી આપણે એક વખત ડિસ્કસ કરશું બોર્ડ ઉપર તમે હજી એક વખત લખતા શીખવા દઈશ બરાબર જેમ લાસ્ટ ટાઈમ બોર્ડ ઉપર સમજાવ્યું હતું ને જેથી કરીને તમને એકદમ સરસ મજાનું સમજાય છે ઓકે ચાલો તો આજના સેશન માટે આપણે આટલું રાખીએ ફરી મળીએ નેક્સ્ટ લેક્ચરમાં